ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ઓકે, ચલો આપણે હજી કમ્પોઝિશનનો એક વિડીયો લઈએ. એના પછી તમારા બે સબ્જેક્ટ કમ્પોઝિશનના બાકી છે. તમારે ટોટલ કમ્પોઝિશન જે છે એ આ વિડીયોમાં તમને કહું છું શું શું આવે છે અને આપણે શું શું હજી કેવી રીતે આગળ વધવાનું છે, બરાબર? તો આમાં કમ્પોઝિશનનો તમારો પેરેગ્રાફ અને સ્પીચ હજી એક વિડીયોમાં આપણે લઈએ, બરાબર? ચલો તો આપણે જોઈ લઈએ. એકવાર પહેલે હું તમને એક વસ્તુ કહી દઉં કે તમારો જે પેપર પેટર્ન છે એમાં ત્રણ એક્ઝામ તમારી જનરલી લેવાતી હોય છે. એમાં બધા જ થઈને એક્ઝામ 1, એક્ઝામ 2 અને એન્યુઅલ એક્ઝામ, બરાબર છે, એમાં થઈને કોમ્પોઝિશનમાં શું શું આવતા હોય છે એ તમને કહી દઉં. તો એક તો સમરી રાઇટિંગ આવતી હોય, જે આપણે કર્યું છે. પછી પેરેગ્રાફ રાઇટિંગ આવતી હોય. પેરેગ્રાફ રાઇટિંગ છે ને તમારી બે ત્રણ ટાઈપની આવે. એક તો 150 વર્ડ્સમાં ટોપિક્સ આપેલા હોય, એમાં 150 વર્ડ્સમાં લખવાનું હોય. કોઈ એક સબ્જેક્ટ આપેલો હોય એના ઉપર 80 વર્ડ્સમાં તમારે લખવાનું હોય, બરાબર છે. અને એ બે ટાઈપ તો ખરી જ. પછી એક સ્પીચ આપેલી હોય, કાલે આપણે સ્પીચ પણ આગળના વિડીયોમાં જોયું કર્યું હતું, બરાબર. પછી શોર્ટ નોટ લખવાની હોય, ઈમેલ હોય, રિપોર્ટ રાઇટિંગ હોય અને એક ટેબલ અથવા તો બોક્સ આપેલું હોય, સિચ્યુએશન આપેલી હોય એના ઉપરથી તમારે 80 વર્ડ્સમાં, એટલે કે 150 વર્ડ્સમાં એક પેરેગ્રાફ હશે, ટોપિક્સ આપેલા હશે એના ઉપરથી, એક સબ્જેક્ટ આપેલો હશે એના વિશે તમારે 100 વર્ડ્સમાં તમારે લખવાનું હશે, અને એક સિચ્યુએશન, એક બોક્સ, એક ટેબલ, એક ટિકિટ કે એવું કાંઈ પણ, પિક્ચર ડિસ્ક્રિપ્શન તમે કદાચ નાના હતા ત્યારે કરતા હતા એવી રીતે, એ બોક્સ ઉપરથી જોઈને તમારે 80 વર્ડ્સ વિશે લખવાનું. એટલે એટલા માટે જ હું તમને કહેતો હતો કે ઓન વર્ડ્સમાં તમે લખશો ને તો તમારા માટે બહુ જ સારું રહેશે. તો આપણે રિપોર્ટ તમને શીખવાડવાનું બાકી છે અને એ ટેબલ ઉપરથી તમે કેવી રીતે આખું જ લખશો 80 વર્ડ્સમાં એ તમને બાકી છે. પણ છતાં અત્યારે આપણે પહેલે બીજા કમ્પોઝિશન, જે પેરેગ્રાફ અને જે સ્પીચ છે એની અહીંયા પ્રેક્ટિસ કરશું. ત્રણ એક સાથે આપેલા છે તો આ તમારે નોટબુકમાં પણ લખવાના છે, બરાબર છે. ચલો તો એક સિચ્યુએશન છે અહીંયા કે ઇમેજિન દેટ આફ્ટર 10 યર્સ યુ બીકમ અ ફેમસ પર્સનાલિટી. નાઉ રાઇટ અ પેરેગ્રાફ ઓન યોર સેલ્ફ બેઝડ ઓન ધ ઇમેજિનરી આન્સર્સ ટુ ધી ક્વેશ્ચન્સ. કે ભાઈ, કયા એવા પ્રશ્નો પૂછવામાં આવે? તમારે તમારું ગોલ નક્કી કર્યું હોવું જોઈએ. હવે તમે 10મું ધોરણ પાસ કરી લીધું છે, 11મામાં પણ આવી ગયા છો, અથવા તો કોઈ પણ સ્ટાન્ડર્ડમાં તમે હો, તો તમારો એક ગોલ નક્કી હોવો જોઈએ, એક લક્ષ્ય નક્કી હોવું જોઈએ કે મારે મોટા થઈને આ બનવું છે અને એ દિશામાં પ્રયત્નો કરવા જોઈએ. તો આમાં એવું છે કે ઇમેજિન કરો, તમારે ધારવાનું છે કે તમે 10 વર્ષ પછી બહુ ફેમસ પર્સનાલિટી, હા, એક બહુ જ ખૂબ જ જાણીતી વ્યક્તિ બનવા જઈ રહ્યા છો. તો ક્વેશ્ચન આન્સર, તમને એવા કોઈ ક્વેશ્ચન પૂછાય એનો આન્સર તમારે લખવાનો છે. તો મેં તમને કીધું છે કે આ પેરેગ્રાફ લખવાનો આમાં નથી બતાવ્યું, હું તમને એટલે જ હેબિટ પાડવા માગું છું કે જે નથી બતાવ્યું નહીં તમને કહીશ ને કરવાનું છે, એટલે તમારે એ યાદ રહી જશે, બરાબર છે. આ એક અલગ સ્ટાઇલ મેં આ વર્ષે ઇમ્પ્લિમેન્ટ કરી છે મારા માટે કે તમને આ રીતે કરાવું, બરાબર. અને કદાચ મેં વર્ષોથી સિમિલર સ્ટાઇલ યુઝ કરી હતી, એમાં થોડું મોડિફિકેશન કર્યું છે, નવું નહીં કહું. તો પેરેગ્રાફ કદાચ પાડીને તમે લખશો તો વધારે સારું રહેશે. તો કહું તમને કેવી રીતે પેરેગ્રાફ આપણે પાડવા. હવે પર્ટિક્યુલર આ સબ્જેક્ટની વાત કરીએ તો પોતાના વિશે, તમારા પોતાના વિશે લખવાનું છે. એટલે તો પહેલો પોતાનું ઇન્ટ્રોડક્શન તમારે આપવું પડે, પરિચય, બરાબર છે. પછી તમારી જે કેરિયર બેઝ એજ્યુકેશન અથવા તો એની શરૂઆત આપવી પડે કે તમે કેવી રીતે ભણવાનું શરૂ કર્યું, શું અત્યારે ક્યાં પહોંચ્યા છો એ આપવું પડે. અને તમારું જે ફેમસ પર્સનાલિટી તમે બનવા જઈ રહ્યા છો એને, એના માટે તમારે શું હવે મહેનત કરવી પડશે એ તમારે આપવું પડે. તો જોઈએ એને થોડુંક એલોબરેટ કરીને કે આઈ વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મેડિક્યોર ફાર્મર ફેમિલી. તો ઇન અ ઇન્ટિરિયર વિલેજ ઓફ ગુજરાત, ઠીક છે. અ ગુડ સ્કૂલ વોઝ અ ડ્રીમ ફોર અસ, બટ આઈ હેડ ગ્રેટ ઇન્ટરેસ્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. જો સારી સ્કૂલ નહોતી એ આફત છે, પણ આપણે ગુજરાતીઓ, આમાં ગુજરાતની જ વાત કરેલી છે, આપણે ગુજરાતી આફતને અવસર બનાવીએ છીએ. હે, આ કોરોના આવ્યું
તો લોકડાઉન હતો તો લોકડાઉનને આપણે ગુજરાતીઓએ બહુ સારી રીતે માણ્યો છે. હા, સ્ત્રીઓએ નવી નવી વાનગીઓ બનાવી, અમુક પુરુષોએ પણ એ બનાવતા શીખી ગયા, બરાબર છે. છોકરાઓએ નવી નવી ઓનલાઈન ગેમ્સ, ઓનલાઈન ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ થયા. એ બહુ બહુ મોટા પાયે આ બધું લોકડાઉનના 2-3 મહિનામાં ચાલ્યું હતું, હે ને. તો એવી રીતે અહીંયા પણ એક સિચ્યુએશન આપેલી છે, એવી સિચ્યુએશન ક્રિએટ કરવાની. આ એટલે મેં એક્ઝામ્પલ આપ્યું કે તમને અમુક ઇમેજિનેશન યાદ રહી જાય. એવી સિચ્યુએશન ક્રિએટ કરવાની કે નાના એક એક નાના ગામડામાં એક ફાર્મરના ઘરે મારો જન્મ થયો હતો, બરાબર છે. અને ત્યાં સારી સ્કૂલ એ સપનું હતું. તો આ એક આફત આવી કે સારી સ્કૂલ તો નથી, પણ એને ઓપોર્ચ્યુનિટી બનાવી, એને અવસર બનાવ્યો કે ભાઈ સ્પોર્ટ્સમાં અને ગેમ્સમાં મને જે ઇન્ટરેસ્ટ હતો, ઇન ઓલમોસ્ટ એવરી ગેમ આઈ ટોપ્ડ. Sometimes I bunked school and went out to play with my friends. આ એક સેન્ટેન્સ છે જે કરવું બધાને ગમે પણ કરવા મળતું ન હોય, અને કરી લઈએ ને તો પછી જ્યારે શાંતિથી બેઠા હોય ત્યારે પણ અફસોસ થાય. એટલે આવું કાંઈ કરવાનું નહીં, પણ મેનેજ કરવાનું ટાઈમ ટેબલ, કે સ્કૂલિંગ પૂરું થઈ જાય, પછી લેસન થઈ જાય, અને પછી એની વચ્ચે મેં એક ટાઈમ ટેબલ હમણાં 10th સ્ટાન્ડર્ડના છોકરાને બનાવી દીધું. તો એમાં એવું જ કર્યું હતું કે 5.5 કલાક એને એના ઇન્ટરેસ્ટના જે આ ગેમ્સ ને પ્લેની વાત થાય છે ને, તો એના માટે મેં સ્પેર રાખ્યા હતા. છતાં પણ એ 8-9 કલાક જેટલું લેસન કરી શકતો હતો. આને મેનેજમેન્ટ કહેવાય. હા, લંચ ને ડિનર ને બ્રેકફાસ્ટના ને ટાઈમ અલગ, અને પાછી 7 કલાકની ઊંઘ. તો એવું ટાઈમ ટેબલ તમે આખા દિવસનું મેનેજ કરો ને તો તમારા માટે બેટર છે, બરાબર. આ વાત વધારાની એટલે નાખું છું કે આમાંથી તમે કોઈ પણ સેન્ટેન્સ ફ્રેમ કરીને પણ મૂકી શકો, આના રિલેટેડ જ છે, બરાબર. સમટાઈમ્સ ઓકે, આ સેન્ટેન્સની બદલે તમે આ લખી શકો કે બટ આઈ વોઝ હેવિંગ અ મેનેજમેન્ટ દેટ આઈ વોઝ સ્પેરિંગ સમ ટાઈમ્સ ઓફ મોર ટાઈમ્સ ઓફ ધી સ્પોર્ટ્સ ફોર ધી સ્પોર્ટ્સ એન્ડ માય ગેમ્સ, બટ આઈ નેવર બંક માય સ્કૂલ. એવું તમે લખી શકો, બરાબર. આપણે બીઈંગ અ ગુડ સ્ટુડન્ટ આપણે પોઝિટિવ લખવાનું. ચલો હવે આગળ વધીએ. સીઈંગ ધીસ ટેલેન્ટ ઇન મી, વન્સ અવર ટીમ વોઝ સેન્ટ એટ તાલુકા પ્લેસ ટુ પ્લે ક્રિકેટ. ધેર આઈ ટુક 8 વિકેટ્સ એન્ડ સ્કોર 67 રન્સ. આઈ વોઝ સિલેક્ટેડ ફોર ડિસ્ટ્રિક્ટ એન્ડ ધેન ફોર ધી સ્ટેટ લેવલ ક્રિકેટ. My performance was beyond par and I was selected to play Ranji Trophy. A special coach was assigned to me and I became hot favorite. My state sports authority recommended me for national team and that's how I am here with great perseverance, એટલે કે ખંત જુસ્સો, and by the grace of God, ભગવાનના આશીર્વાદથી. I kept on my net practice and went on flourishing. Once or twice I failed too. હવે જો અત્યારે કયા ક્ષેત્રમાં ફેમસ થયો, બરાબર, તેને ગામડામાં સ્કૂલ નહોતી, તો એના માટે એક આપણે આવી આપણી પોતાની સ્ટોરી બનાવી શકીએ કે જે તમારી ઈચ્છાઓ હોય, બરાબર છે, અને જેના માટે તમે કામ કરતા હો. ને અત્યારે ઘણા આમાં લખશે કે હું પબજી પ્લેયર છું, વેરી ફેમસ પબજી પ્લેયર, પણ એ ન થાય, હવે આપણા ઇન્ડિયામાં બેન્ડ થઈ ગઈ, બરાબર. એટલે ખોટી વસ્તુઓ હોય આપણે અડધા રસ્તે રોકી દેવી પડે, એના માટે આપણે છેક સુધી ફેમસ ન થઈએ. હા, તો ઘણા છોકરાઓ લખશે કે આઈ વોઝ વેરી ફેમસ ઇન બંક ફોર ધી મેકિંગ અ બંક ઇન ધ સ્કૂલ. પણ હવે બંક મારવાનું કોઈક સ્ટ્રિક્ટ પ્રિન્સિપલ મારા જેવા આવી જાય તો તમારા માટે બંધ થઈ જાય, તો પછી એમાં ફેમસ ન થવાય, હે, એમાં બદનામ થવાય. તો અહીંયા ફેમસ પર્સનાલિટી લખવાની છે, એટલે પોઝિટિવ લખવાનું, બરાબર. જોઈએ, ચલો આગળ વધીએ. ચલો હવે આગળ વધીએ. વન્સ ઓર ટ્વાઇસ આઈ ફેઇલ ટુ, એ હું ફેઇલ પણ થયો હતો એમાં, એવું લખવાનું. પછી સાવ એકદમ ટોપ ઉપર પહોંચી જઈએ એવું નહીં, ક્યાંક હર્ડલ્સ પણ બતાવવાના, હે. ઓકે, આઈ વોઝ ગ્રેટલી ડિસઅપોઇન્ટેડ બટ આઈ ડીડ નોટ લૂઝ પેશન્સ. વન્સ ઓર ટ્વાઇસ આઈ વોઝ ડ્રોપ ફ્રોમ ધી ટીમ ફોર માય ઓકેઝનલ પુઅર બોલિંગ, ઓકે, બટ આઈ કેમ બેક વિથ અ બેંગ. આઈ નો આઈ કેનોટ સ્પેન્ડ ઇનફ ટાઈમ ફોર માય ફેમિલી એન્ડ કેરી આઉટ સોશિયલ ઓબ્લિગેશન્સ સેટિસ્ફેક્ટરી, બટ
કેરિયર ઇઝ કેરિયર આફ્ટર ઓલ. જો ઘણું બધું જતું કરવું પડતું હોય, એવું પણ લખવું પડે, અમુક બીજી ગમતી વસ્તુઓ પણ ક્યારેક મૂકવી પડે કે ભાઈ આઈ વોઝ વેરી બિઝી દેટ ટાઈમ ઇન ધ નેટ, સો આઈ નેટ પ્રેક્ટિસ. નેટ એટલે ઇન્ટરનેટ ઉપર નહીં હો, નેટ પ્રેક્ટિસ એટલે હું પછી મારા મિત્રો જોડે, એ લોકો જ્યારે મૂવી જોવા જતા કે એ લોકો જ્યારે ગાર્ડનમાં ફરવા જતા, અને એ ટાઈમ હું સ્પેન્ડ નહોતો કરી શકતો, મને ખબર હતી, બરાબર. સો ફાર આઈ હેવ ગોટ 17 મેન ઓફ ધી મેચ એવોર્ડ એન્ડ 7 મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ્સ. હવે એકચ્યુઅલી આ ક્રિકેટની વાત છે, એટલે આમાં આ છે, કદાચ કોઈકને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હોય તો મ્યુઝિકની જે ટ્રોફી છે, વિશારદ છે, એ બે ત્રણ વસ્તુ લખવાની, બરાબર છે. કદાચ કોઈને બાસ્કેટબોલમાં કે ફૂટબોલ સોકરમાં ઇન્ટરેસ્ટ હોય, બેડમિન્ટનમાં ઇન્ટરેસ્ટ હોય, સ્પોર્ટ્સમાં હોય, ક્યાંક મ્યુઝિકમાં હોય, ક્યાંક ડ્રોઈંગમાં હોય, અને ક્યાંક કોઈ ડ્રામામાં ઇન્ટરેસ્ટ હોય, મ્યુઝિક પ્લે કરવામાં ઇન્ટરેસ્ટ હોય, તો કે ભાઈ મેં અચીવ કર્યા છે, પિયાનો પ્લેઇંગ હું કરતો હું, તો મેં ઘણા બધા એવોર્ડ ડિસ્ટ્રિક્ટ લેવલે અને સ્ટેટ લેવલ સુધી હું પરફોર્મન્સ આપી આવ્યો છું, આમાં એવું લખવાનું, બરાબર. હવે તો પછી એવું ભૂલતા નહીં કે તમે પોતાને પિયાનો પ્લેયર તરીકે ફેમસ પર્સનાલિટી બનાવો, અને પછી એમાં 17 મેન ઓફ ધી મેચિસ અને 7 મેન ઓફ ધી સિરીઝ લખ્યું હતું, એ મિક્સઅપ ન કરજો, હો. ચલો હવે આગળ વધીએ. I am happy with my performance in international cricket. 2. Okay? Neither our humble birth or nor poor education comes in the way of our achievements. If we are optimistic and ready to face adversities in life. જો આ conclusion છે, બરાબર. ચલો હવે next experience લઈએ. આ શું છે? Okay, write a paragraph describing your routine, food habits, exercise, nature, etc. That would help you to become and remain a healthy person. હવે આમાં famous personની વાત હતી, તો એમાં 100 શબ્દોમાં આપણે લખવાનું હોય, આમાં એક પેરેગ્રાફ લખવાનો છે 80 વર્ડ્સમાં. મેં તમને કીધું ને સિચ્યુએશન્સ આપેલી હશે, હા. તો હવે તમે હેલ્ધી પર્સન કેવી રીતે બની શકો એના માટેની આમાં વાત કરેલી છે. ચલો તો એક હેડિંગ પણ આપવું પડે, બરાબર છે. પેરેગ્રાફ લખવાનો એનું હેડિંગ ન હોય, પણ અહીંયા એક રિપોર્ટ અથવા તો સ્પીચ લખવાની હોય તો એનું હેડિંગ હોય, બરાબર. માય હેલ્થ પ્લાન. આઈ ગેટ અપ એટ 5 PM એવરી મોર્નિંગ. આફ્ટર બ્રશિંગ માય ટીથ આઈ ગોટ ટુ અ પાર્ક ફોર જોગિંગ. હવે પહેલે તો ડેઇલી રૂટિંગ, અથવા તો પહેલે તો પોતાનું હેલ્ધી હેલ્થ પ્લાન છે, એટલે પહેલે પોતાનું ફિઝિકલ સ્ટ્રક્ચર આપી દેવું પડે. આ અહીંયાથી રૂટિનથી શરૂઆત થઈ છે, કાંઈ વાંધો નહીં જોઈએ. ચલો એટ 6 AM આઈ કેમ બેક. 5 વાગે જઈને 6 વાગે પાછું આવવાનું, બરાબર. ટેક બાથ, પુટ ઓન યુનિફોર્મ એન્ડ બી રેડી ફોર સ્કૂલ. મોમ સર્વ્સ મી સ્નેક્સ એન્ડ મિલ્ક. જો પહેલે એક્સરસાઇઝની વાત હતી, હવે ફૂડની વાત આવે છે. ઉપર જોઈ લો, હે, કે ડિસ્ક્રાઇબિંગ યોર રૂટીન, પછી ફૂડ હેબિટ્સ, એક્સરસાઇઝ, નેચર, આ બધું જ સ્ટેપ બાય સ્ટેપ એક એક વર્ડ માટે, રૂટીન માટે 2 સેન્ટેન્સ લીધા, પછી હવે ફૂડ હેબિટ્સ માટે 2 સેન્ટેન્સ લીધા, એવી રીતે આપણે કરવાનું છે. આઈ ગો ટુ સ્કૂલ એન્ડ ઇન ધ રિસેસ આઈ ટેક લાઇટ બ્રેકફાસ્ટ. જોજો, હેવી નહીં એકદમ, હા, પરોઠા શાક ને સવારના પોરમાં હેવી નાસ્તો કરવાનો એવું નહીં, લાઇટ બ્રેકફાસ્ટ. આઈ જસ્ટ પ્રિપેર ઓટ પ્રોડક્ટ્સ ઓર કોર્નફ્લેક્સ વિચ આર વેરી ન્યુટ્રિશિયસ, બરાબર. હેલ્થની વાત છે, એટલે જે હેલ્ધી બનાવે એવી વસ્તુઓની અહીંયા યુઝ કરવાની વાત છે, બરાબર. આ તમને વિડીયોમાં છાપેલું દેખાય છે, પણ એમાં જે મારા વર્ડ્સ છે, મારા શબ્દો છે, એ પ્રમાણે તમે ફેરફાર કરવાનો પ્રયત્ન કરજો, મને એ મજા આવશે, બરાબર. ચલો, અને માત્ર મને મજા આવશે એટલે નહીં, તમને માર્ક્સ મળશે એટલે મને મજા આવશે, બરાબર ને. માય લંચ ઓલ્સો કન્સિસ્ટ ઓફ અ બેલેન્સ્ડ ડાયટ એન્ડ આઈ ઈટ વેરી મોડરેટલી. ઓકે, આમ બહુ જ મોડરેટલી, એટલે કે વ્યવસ્થિત ગોઠવણ કરીને, જેમ તેમ નહીં. આઈ અવોઇડ ઈટિંગ જંક ફૂડ, બેકરી આઇટમ્સ ઓર ઈટેબલ્સ મેડ આઉટ ઓફ મેંદા. મેંદાનો લોટ હોય ને, ખાસ કરીને પાઉં, એને એવોઇડ કરવાથી ઘણી બધી ફેટ આપણે ઓછી ઇનહેલ આપણા શરીરમાં નાખી શકીએ છીએ, બરાબર. ચલો આગળ વધીએ. ઇન ધ આફ્ટરનૂન આઈ ડૂ માય હોમવર્ક, એક્સ્ટ્રા રીડિંગ એન્ડ નેટ બ્રાઉઝિંગ ફોર એક્સ્ટ્રા નોલેજ.
not for the games, huh? Not for the cartoons, okay? Not for the some nuisance program, but for the extra knowledge net browsing, barabar. Every evening is my play time, okay? Have jo jo exercise pan aayegi, barabar. Ramuanu. I play street games and sports on the playground. I energize me obediently. I am sociable, like to make more friends. I keep cheerful by playing practical jokes and making fun. Have bahar ni exercise ke andar nu food pan aayi gyu, but have mentally pan kitlu cheerful ane જોક્સ કરતા હોઈએ એવું ફનવાળા વ્યક્તિ બનીને રહેવું જોઈએ, એ પણ આમાં શીખવા મળે છે, બરાબર. આઈ હેવ ગોટ અ સ્ટોટ બોડી એન્ડ કેન કેરી આઉટ એની ફિઝિકલ ટાસ્ક. ધીસ વે ઓફ માય લિવિંગ એનેબલ્સ મી ટુ ટેક પાર્ટ ઇન વેરિયસ એક્ટિવિટીઝ એન્ડ કીપ્સ મી એક્ટિવ. આપણું શરીર એવું હોય ને તો આપણે કોઈ પણ પ્રકારની એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરી શકીએ, રનિંગની, જમ્પિંગની, ડાન્સિંગની, કોઈ પણ, બરાબર, સાયકલિંગની હોય, કોઈ પણ. આઈ નેવર એલાઉ સ્ટ્રેસ વરીઝ આર સ્ટ્રેસ ઓકે વરીઝ આર સેફલી ડિસ્કરેજ્ડ. આઈ એમ હેપી એન્ડ હેલ્ધી દેટ વે, બરાબર. તો મારા અમુક જે શબ્દો છે એ પણ આમાં ઉમેરજો. ચલો હવે એના પછીનું નેક્સ્ટ આપણે લઈએ, જોઈએ હવે આ વિડીયોમાં આગળ શું છે. ઓકે, યુ આર પાર્ટિસિપેટિંગ ઇન અ ટુ મિનિટ્સ ઇલોક્યુશન કોમ્પિટિશન ઓન ક્લીનલીનેસ કમ્પેઇન ફોર અવર સ્ટ્રીટ. રાઇટ યોર સ્પીચ ઇન અબાઉટ 15 સેન્ટેન્સીસ. હવે મેં તમને કીધું હતું ને કે એક સેન્ટેન્સમાં આપણા 5 શબ્દો હોય એવા સેન્ટેન્સ આપણે લખવાના, એટલે ઓછામાં ઓછા 15 એટલે 75, પણ તમને 80 શબ્દોમાં આવે છે એટલે એના કરતાં વધારે જ લખવાનું હો. હવે રિપોર્ટ લખવાનો છે એટલે એની ઉપર ડેટ મેન્શન કરશું આપણે, April 24, 2019. ખરેખર તમારી માં તમે ઓરિજિનલ આવું કાંઈ પણ પાર્ટિસિપેટ કર્યું હોય ને તો એ જ બેઠું બેઠું લખવાનું પોતાનું છે. હો, પ્રણામ ટુ પ્રિન્સિપલ, ઓલ ધ ટીચર્સ એન્ડ એલ્ડર્સ એન્ડ લવ ટુ માય સ્કૂલમેટ્સ. ઓકે, આ સંબોધન છે, બરાબર. તમારી સ્પીચ ચાલુ કરતા હો એના પહેલાં આ સંબોધન. સ્પીચ એટલે આપણે સ્ટેજ ઉપરથી માઇકમાં અથવા તો ક્યારેક માઇક વગર પણ જે બોલતા હોઈએ ત્યારે, તો આપણી હાજરીમાં આપણા જે મોટાઓ હોય અથવા તો આપણી સામે જે બેઠા હોય એને સંબોધન આપવાનું હોય, એટલે કે એના વિશે આપણે શરૂઆત કરવાની હોય પહેલાં. હવે પછી આપણી સ્પીચ આપવાની હોય. હવે સ્પીચ એના ઉપર છે ક્લીનલીનેસ, બરાબર, એના અવેરનેસ ઉપર. ધ અપીલ ઓફ અવર પ્રાઇમ મિનિસ્ટર ફોર ક્લીનલીનેસ હેઝ રાધર અવેક્ડ ઓલ ધ સિટીઝન્સ ઓફ અવર કન્ટ્રી એન્ડ ડિફરન્ટ એજન્સીઝ એટ વેરિયસ પ્લેસીસ હેવ ટેકન અપ ધ ક્લીનલીનેસ કેમ્પેઇન કન્સિડરિંગ ઇટ ધેર મોરલ ડ્યુટી. હવે આ ઇન્ટ્રોડક્શન, સૌથી પહેલાં પેરેગ્રાફ જ્યારે લખતા હો 80 વર્ડ્સનો કે 100 વર્ડ્સનો કે 150 વર્ડ્સનો, એક પહેલો પેરેગ્રાફ 2-3 સેન્ટેન્સીસ ઇન્ટ્રોડક્શનના લખી જ નાખવાના, બરાબર. યુ ઓલ આર, હવે એના વિશે એની પોઝિટિવ સાઇન લખવાની. યુ ઓલ આર વેલ અવેર ઓફ ધીસ. ઇન ધ સેમ કોર્સ વી ઓલ્સો વિલ હેવ ટુ કન્ટ્રીબ્યુટ. ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગુડલીનેસ. બહુ સારો નવો શબ્દ તમારા માટે છે ગુડલીનેસ, સારાપણું, બરાબર. વી યુઝ્યુઅલી સીક God's blessing for keeping us healthy. We will keep healthy and happy only if we keep our surroundings clean. આપણે ખુશ તો રહી શકીએ અને સ્વસ્થ પણ તો રહી શકીએ કે આપણી આજુબાજુ એકદમ ક્લીન હોય. ગંદુ હોય તો સ્મેલ આવતી હોય, બેડ સ્મેલ, બદબુ આવતી હોય તો આપણે ખુશ ન રહી શકીએ. આપણું આપણું મોઢું, આપણું નાક, આપણી આંખો બધી જ એકદમ નાખુશ હોય એવી થઈ જાય, બરાબર છે. માથું દુખી આવે દુર્ગંધથી અને આપણે શરીર પણ એના લીધે ખરાબ થાય, બરાબર. એનું જે ગંદકી છે એમાંથી મચ્છર છે કે બીજા જીવાણુઓ છે એ આપણા શરીરની બાઇટ કરે અને બટકું ભરે અથવા તો આપણા ખોરાકમાં કે એમાં જાય તો અંદર આપણા શરીરમાં જાય. ઇન્હેલ કરવાથી પણ જે ડસ્ટ જાય
આમ ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવો, બરાબર, એનાથી ડસ્ટ જાય એટલે આપણે એ પણ નુકસાન થાય. તો આપણે આપણી આજુબાજુ ક્લીન રાખીએ તો આપણે સ્વસ્થ રહી શકીએ, હેલ્ધી અને હેપી, મેન્ટલી અને હેલ્ધી બંને રીતે સ્વસ્થ રહી શકીએ. ધ ડાયરેક્ટ એડવાન્ટેજ ઓફ ક્લીનિંગ સ્ટ્રીટ ઇઝ ધેટ દે વિલ લુક નાઇસ એઝ વેલ એઝ વી વિલ કીપ અવર સેલ્ફ્સ ફાર ફ્રોમ ડિસીઝ, રોગોથી આપણી જાતને દૂર રાખી શકીએ. બટ બિયોન્ડ ધેટ ઇફ વી ટેક, હવે જો આના આના ઉપયોગીતા હતી, એનું ગુડનેસ હતી, હવે એના વિશે આગળ પણ થોડુંક લખી શકીએ, બરાબર. ટેક અપ ધીસ ટાસ્ક ઇન અવર હેન્ડ્સ, ઇટ વિલ પ્રોવાઈડ અ ગ્રેટ મોટિવેશન ટુ અધર્સ, બીજાને પણ, આપણે તો ફાયદો થાય છે પણ બીજાને એટલે કે સોસાયટીને પણ આનો ફાયદો છે. વી શુડ નોટ થિંક દેટ ક્લીનિંગ ઇઝ અ મીન ટાસ્ક. ગાંધીજી યુઝ ટુ ક્લીન ધ ટોયલેટ્સ હિમસેલ્ફ, હાઉ કેન ઇટ બી અ શેમફુલ ટાસ્ક, બરાબર. એકાદુક એક્ઝામ્પલ આવું, અથવા તો બીજા કોઈ પણ એક્ઝામ્પલ, તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી કદાચ પોતાની રીતે સાફ સફાઈ કરતા હોય તો એનું એક્ઝામ્પલ આમાં આપણે નાખી શકીએ. હાઉ કેન ઇટ બી અ શેમફુલ ટાસ્ક, ઇનફેક્ટ ઇટ ઇઝ અ ટાસ્ક દેટ શુડ બ્રિંગ અસ પ્રાઇડ. આફ્ટર ક્લીનિંગ વી શુડ સ્વીયર not to make it dirty again, we shall swear, એટલે કે આપણે ધ્યાન રાખવું, આપણે કસમ ખાવી કે ફરીથી એક બીજી વાર એ ન બગડે. હાઉ કેન અ ડર્ટ ડોર બી અ ગ્રેટર ધેન અ ડર્ટ ક્લીનર, ડર્ટ ડોર એટલે કે જે ગંદકી કરતા હોય એ આપણે ધ્યાન રાખવાનું કે જે ગંદકી કરતા હોય એના કરતાં જે ગંદકી સાફ કરતા હોય એ ક્યારે પણ આગળ ન વધી જાય. લેટ્સ જોઈન હેન્ડ્સ એન્ડ કીપ અવર, આ કન્ક્લુઝન આવે છે, જો સ્ટ્રેસ સ્ટ્રીટ્સ એન્ડ કન્સિક્યુએન્ટલી અવર સિટી અવર સ્ટેટ એન્ડ અવર નેશન ક્લીન, આ કન્ક્લુઝન છે. એટલે કે આપણે કોઈ પણ પેરેગ્રાફ લખતા હોઈએ ત્યારે હું તમને દર વખતે યાદ કરાવીશ કે એક પેરેગ્રાફ આખો હોય એ પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શનનો હોય, પછી બીજો પેરેગ્રાફ હોય એની પોઝિટિવનેસનો હોય, ત્રીજો પેરેગ્રાફ હોય એની યુઝફુલનેસનો હોય, ચોથો પેરેગ્રાફ જો કદાચ હોય તો એની નેગેટિવનેસનો હોય, અને પાંચમો પેરેગ્રાફ જે છે એનું કન્ક્લુઝન હોય. તો આ પાંચ અલગ અલગ પેરેગ્રાફ આપણે કરીને આપણા ત્રણેય પ્રકારના પેરેગ્રાફ જે તમારા સિલેબસમાં છે એ તમે લખી શકો, એટલે કે 80 કોઈ પણ એક સિચ્યુએશન ઉપર 80 માર્ક્સનો પેરેગ્રાફ, સોરી 80 વર્ડ્સનો પેરેગ્રાફ હોય, કે ટોપિક્સ ઉપરથી 150 વર્ડ્સનો પેરેગ્રાફ હોય, કે કોઈ એક સિચ્યુએશનમાં 100 વર્ડ્સનો પેરેગ્રાફ હોય. ઠીક છે, ઓકે, તો આપણે ફરી પાછા મળશું બીજી વખત. જોયું ને મિત્રો કેટલું ઇઝીલી આપણે આગળ વધારી શકીએ છીએ. આમાં લખ્યું છે એમાં શું એડિશન કરવાનું છે હા એ પણ હું તમને આમાં આ ઓડિયોમાં બોલ્યો છું, તો વિડીયો અને ઓડિયો બંને સાથે રાખીને તમારે લખવાનું છે. ઠીક છે, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.